हेलो डियर स्टूडेंट, गुड मॉर्निंग ऑल ऑफ यू। आई एम गौरव डांगसिया फ्रॉम मॉड्यूलस क्लासेस। अपने जेडब्ल्यूई नीट ની અંદર ગઈ કાલે શરૂઆત કરી હતી લાસ્ટ લેક્ચરમાં ધોરણ 9 લેક્ચર 1 જોઈ ગયા હતા। આપણે હવે લેક્ચર 2 તરફ આવીએ। ગઈ કાલે શું શું જોઈ ગયા હતા? આવર્તતી કોને કહેવાય, એના પ્રકારો, દોલિત ગતિ, કંપન ગતિ, ધોરણ કરતા પદાર્થનું સ્થાનાંતર, વિધેય જે છે આવર્ત રીતે કેવી રીતે બદલાય છે આપણે જોઈ ગયા। ઓકે, તો હવે જે સ્થાનાંતર હતું એને આપણે સુરેખ રીતે પણ દર્શાવી શકીએ અને એક બીજી દર્શાવવાની રીત છે જેને કહેવામાં આવે ફેઝર ડાયાગ્રામ। એના પરથી પણ અમુક ક્વેશ્ચન સહેલાઈથી આપણે સોલ્વ કરી શકીએ। તો ફેઝર ડાયાગ્રામ કેવી રીતે દર્શાવવામાં આવે છે એ શરૂઆત કરીએ। એની પહેલા જે લોકો લાઈવ હોય એ કમેન્ટની અંદર વાય ટાઈપ કરીને સેન્ડ કરે કે જેના કારણે મને ખ્યાલ આવે કે તમે લોકો મને લાઈવ જોઈ રહ્યા છો। બીજી વસ્તુ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। જેવા ઓનલાઈન આવો એટલે તરત જ વાય ટાઈપ કરવાનું છે કમેન્ટમાં, જેના કારણે મને ખ્યાલ આવશે। આપણે સૌ પ્રથમ વાત કરીશું ફેઝર ડાયાગ્રામની, ફેઝર ડાયાગ્રામ કેવી રીતે દોરવામાં આવશે અને કેવી રીતે એનાથી એમસીક્યુ કેવી રીતે સોલ્વ થાય એ પણ આપણે જોઈશું। તો ફટાફટ કમેન્ટની અંદર મને વાય ટાઈપ કરીને સેન્ડ કરો। રેખીય ગતિની અંદર આવર્ત રીતે દર્શાવવું હોય તો રેખીય આવર્ત ગતિ આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? તો રેખીય આવર્ત ગતિ એટલે કે દોલિત ગતિ, ધારો કે કોઈ મધ્યમાન સ્થાન આપેલ હોય તો એની આસપાસ પદાર્થ આ રીતે પોતાનો જે મહાકંપ વિસ્તાર છે ત્યાં સુધી શું કરે, આ રીતે જો દોલન કરતા હોય તો એને આપણે કહીએ કે દોલિત ગતિ છે। તો હવે એને આપણે ફેઝર ડાયાગ્રામ ની અંદર એટલે કે કોણીય આવૃત્તિ, કારણ કે આ જે આવૃત્તિથી દોલન કરશે બરાબર, એને આપણે એક આવૃત્તિ કહીશું એફ, જે આવૃત્તિથી દોલન કરે છે। હવે આને શું હોવાને કોણીય આવૃત્તિ 2 પાઈ એફ, જે એનો શું થાય કોણીય વેગ થશે, તો આપણે આ જે રેખીય ગતિ છે એને કળા સ્વરૂપે એટલે કે ખૂણા સ્વરૂપે એને આપણે શું કરી શકીએ, વર્તુળાકાર પણ દર્શાવી શકીએ કેમ, કારણ કે અહીંયા કોણીય આવૃત્તિ આવે, કોણીય આવૃત્તિ એટલે કે શું થાય કોણીય વેગ, તો કોણીય વેગ જો આવતો હોય તો એને આપણે ફેઝર ડાયાગ્રામ ની અંદર વર્તુળાકાર રીતે દર્શાવી શકીશું। ફેઝર ડાયાગ્રામ ઘણી બધી અલગ અલગ રીતે આવે છે, સદિશ સ્વરૂપે દર્શાવવાની એક રીત છે ફેઝર ડાયાગ્રામ। આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 7 ની અંદર જોઈ ગયા હતા, ઈસી કરંટમાં પણ ફેઝર ડાયાગ્રામ ની રીત હતી। ઓકે, ત્યાં પણ શું હતું, સદિશ સ્વરૂપે આપેલું હતું, અહીંયા આપણે શું લઈશું એ, કારણ કે કોણીય આવૃત્તિ આપેલી એટલે કે કોણીય વેગ છે, તો આપણે એને વર્તુળાકાર સમતલ ની અંદર એક્સ વાય સમતલમાં વર્તુળાકાર રીતે એને દર્શાવીશું। તો જેમ જેમ ઓનલાઈન આવતા જશે એ લોકો કોમેન્ટમાં વાય ટાઈપ કરી સેન્ડ કરશે કે જેના કારણે મને ખ્યાલ આવે। આજે એવું લાગે થોડો લેક્ચર મારાથી વહેલા સ્ટાર્ટ થઈ ગયો। આઈ હોપ કે ક્લિયરિટીમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય એવું હું માની લઉં છું। હવે આપણે ફેઝર ડાયાગ્રામને દર્શાવીએ, તો ફેઝર ડાયાગ્રામની અંદર આપણે સમીકરણ છે, સમીકરણ જોઈએ કે દોલિત ગતિનું જે સમીકરણ હતું કે એના સ્થાનાંતર વિધે x = a sin ઓમેગા t પ્લસ ફાઈ, અથવા તો બીજું x ઇઝ ઇક્વલ ટુ a અને ધારો કે આ છે તો આનો y ઇક્વલ x ઇઝ ઇક્વલ ટુ a cos
में क्या 3 + 5 और लिख सको बराबर आप स्थानांतर विधि से शू दर्शावे के पदार्थ दोलित गति करे छे। तो हमें इन्हें हमारे फेजर डायग्राम में दर्शाओ फेजर डायग्राम में कैसे रीते दर्शाओ तो फेजर डायग्राम में दर्शावा माटे जितलो कंप विस्तार होय तो कंप विस्तार ए छे इतली त्रिज्या ले અહીંયા સુધી ધારો કે કંપ વિસ્તાર એ થાય છે આટલી ત્રિજ્યા લઈ અને એક વર્તુળ દોરવામાં આવશે એ ત્રિજ્યાનું એક વર્તુળ દોરવામાં આવશે એની ઉપર જે કણ છે અહીંયા કણ આ રીતે દોલન કરે છે એને અહીંયા દર્શાવવા માટે હું શું કરીશ કે એને મારે કોણીય આવૃત્તિ એટલે કે કોણીય વેગ આપવો પડશે એટલે કે ઓમેગા ટી ઓમેગા ઓકે ઓમેગા જેટલા કોણીય વેગથી શું કરતો હોય પદાર્થ ગતિ કરતો હોય હવે હું દર્શાવું કે ભાઈ ઓમેગા ટી પ્લસ ફાઈ એટલે કે શું ફાઈ એટલે કે પ્રારંભિક કળા જો હોય તો પ્રારંભિક કળા દર્શાવવાની નહીતર નહીં તો ધારો કે આપણે શરૂઆત કરીએ ધારો કે અહીંયાથી શરૂઆત કરીશું તો પ્રારંભિક કળા શું થઈ ગઈ ઝીરો કારણ કે અહીંયા ખૂણો કેવો હોય શૂન્ય હોવાનો તો ખૂણો શૂન્ય હોય તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય થશે પરંતુ અહીંયા એવું નથી ભાઈ ઓમેગા ટી પ્લસ ફાઈ છે એટલે આપણે એવું માનીએ કે ભાઈ પ્રારંભમાં કણ અહીંયાથી શરૂઆત કરે છે પી પર બરાબર એટલે કે પ્રારંભિક કળા કેટલી થઈ ફાઈ હવે હવે કણ શું કરશે કે ભાઈ ટી સમયગાળામાં એની પાસે વેગ કેટલો છે કોણીય વેગ અહીંયા આવશે કે વર્તુળાકાર ગતિ થાય છે એટલે કોણીય વેગ આવશે કોણીય વેગ આવે તો કોણીય વેગ ગુણ્યા સમય કરીએ એટલે આપણને કોણીય સ્થાનાંતર એટલે કે થીટા સ્વરૂપે સ્થાનાંતર જોવા મળશે તો પી થી ધારો કે અહીંયા સુધી પહોંચે છે અને હું કહીશ પી ડેશ કેટલા સમયમાં આવ્યું ટી સમયમાં કેટલું કોણીય સ્થાનાંતર કરેલું હશે ઓમેગા ટી ઓકે આને હું થીટા કહીશ અને થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ ઓમેગા ટી ઓકે હવે આ જે પી બિંદુ છે પી ડેશ બિંદુ એનો હું એક્સ અક્ષ ઉપર પ્રોજેક્શન એટલે કે પ્રક્ષિપ્ત લઈશ આનો આના ઉપરનો પ્રક્ષેપ એટલે આટલો પ્રક્ષેપ મળશે એ પ્રક્ષેપ માટે થઈને ભાઈ આનું જે મૂલ્ય હોય તો ભાઈ આ તો કેટલું હોવાનું ભાઈ આ ત્રિજ્યા છે તો ભાઈ કેન્દ્રમાંથી રેખા દોરી એક ત્રિજ્યા બરાબર જ થવાનું છે એટલે આ તો એ જ થશે હવે એનું તમે આના ઉપર પ્રક્ષેપ લઈએ તો ભાઈ જો આ ખૂણો છે ખૂણાની બાજુવાળી હોય એટલે કે કોસ અને સામેવાળી હોય તો સાઈન બરાબર છે તો આ તો બાજુવાળી થઈ તો ખૂણાની બાજુવાળી એટલે કે કોસ તો આનો આપણે ઘટક લઈશું કોસ એટલે કોસ ઘટક એટલે કે શું થાય કે ભાઈ એ કોસ ખૂણો કેટલો છે થીટા પ્લસ ફાઈ x અક્ષ પરનો પ્રક્ષેપ એટલે a x is equal to a cos થીટા એટલે કે ઓમેગા t પ્લસ ફાઈ ઓકે એટલે કે x મળી ગયો મને આ રીતે આના ઉપરનો પ્રક્ષેપ એ જ રીતે આના ઉપર આપણે y અક્ષ પર પણ પ્રક્ષેપ લઈ શકીએ તો ભાઈ ખૂણાની આ સામેની બાજુ કહેવાશે બરાબર કારણ કે આ જોઈએ એટલે કે આ બાજુ થઈ તો સામેની બાજુ એટલે કે કોણ આવે સામેવાળી તો એટલે કે sin તો કે સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ એવું જરૂરી નથી આ તો મેં અહીંયા બતાવ્યું અહીંયા દર્શાવ્યો તો એને અનુરૂપ એની ખૂણો આવશે એને અનુરૂપ એનું કોણીય સ્થાનાંતર આવશે અને ત્યાં આવશે મતલબ કે આ કણનો એક્સ અક્ષ ઉપર આપણે પ્રક્ષેપ લઈએ તો શું કરતો હોય કે જ્યારે અહીંયા પહોંચે ત્યારે કણ અહીંયા હશે જેને આપણે મધ્યમાન સ્થાન કહીએ અહીંયા પહોંચે તો મહત્તમ કંપ વિસ્તાર એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એ પર ગતિની દિશા બદલાવે અહીંયા આવશે અલગ અલગ સમયે પછી પાછું આ બાજુ આવશે અહીંયા આવશે અહીંયા આવશે અહીંયા આવશે એટલે કણ શું કરતો હોય આપણે એનો વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે એના વ્યાસ ઉપરનો પ્રક્ષેપ વ્યાસ આ પણ હોઈ શકે આ પણ હોઈ શકે વ્યાસ ઉપરનો પ્રક્ષેપ તો શું આપશે આપણને પદાર્થ દોલિત ગતિ કરતો એવો લાગશે ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા છે અહીંયા છે અહીંયા હોય ત્યારે શું આપે ભાઈ અહીંયા હશે અહીંયા છે ત્યારે એના એક્સ પરનો ઘટક અહીંયા આવશે એટલે કે પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય અને વ્યાસ ઉપરનો પ્રક્ષેપ તો શું આવશે કે દોલિત ગતિ કરતો હોય એવું બરાબર છે તો હવે આપણે આના માટે હું એવું કહી શકીશ ધારો કે તમે ત્યાંથી મને ઓબ્ઝર્વ કરતા હોય આ મેં શું કીધું કે ભાઈ વર્તુળાકાર ગતિનો આપણે પ્રક્ષેપ તો વ્યાસ ઉપર લઈએ તો શું દેખાશે આપણને કે ભાઈ એના ઉપર દોલિત ગતિ કરતા હોય એના કેન્દ્રથી દોલિત ગતિ કરતા હોય એવું લાગશે બરાબર છે હવે હું તમને
અહીંયા થી તમે ધારો કે તમે મને જોઈ રહ્યા હોય, હું આ જે ચોક છે એને હું શું કરાવું, આ રીતે વર્તુળાકાર ગતિ કરાવીશ, બરાબર છે? તમે ખૂબ દૂરથી જોતા હોય એટલે કે આ જે વર્તુળ આપેલું છે એને બહારના ભાગમાંથી જોતા હોઈએ તો તમને શું લાગશે કે ભાઈ અહીંયાથી શરૂઆત કરે એટલે અહીંયા હશે, અહીંયા પહોંચ્યો એટલે હકીકતમાં ચોક તો અહીંયા જ છે, તમને એવું દેખાશે, અહીંયા હોય ત્યારે અહીંયા દેખાશે, બરાબર? અહીંયા હોય એટલે કે તમારે જે ટોપ વ્યૂ આપણો આ રીતે આવે છે દેખાશે નહીં, તમને શું લાગશે કે ભાઈ હું આ રીતે હું શું કરું છું, ભાઈ ચાકરતી કરાવું છું, પરંતુ તમને ચોક શું લાગે, આ રીતે થતો હોય એવું લાગશે, ઓકે? એટલે આ રીતે થવું એને શું કહેવાય, દોલિત ગતિ. એટલે કે ફેઝર ડાયાગ્રામની મદદથી આપણે શું જોઈ શકીએ કે ભાઈ જે ગતિ આપેલી છે એના વ્યાસ ઉપરનો જે પ્રક્ષેપ તે શું આપણ છે, આપણને દોલિત ગતિ આપે છે. હવે આનો ઉપયોગ કેવી રીતે થાય છે ક્વેશ્ચનમાં એ આપણે જોઈએ. ધારો કે આપણે એક ક્વેશ્ચન લઈએ, એની ઉપર એમાં એવું કીધું કે ભાઈ એક કણ છે એ x બરાબર માઇનસ a બાય 2 થી ગતિની શરૂઆત કરે છે, બીજો કણ છે x2 ઇઝ ઇક્વલ ટુ a થી ગતિની શરૂઆત કરે છે, બંને એકબીજા તરફ આવે છે, બંનેના મધ્યમાં સ્થાન સરખા છે, ઓકે? બંનેનો આવર્તકાળ સરખો, બંનેનો કંપન વિસ્તાર પણ સરખો આપેલો છે, ઓકે? એક કણ a માઇનસ માઇનસ a બાય 2 થી, એટલે કે જે કંપન વિસ્તાર હોય એના અડધાથી, અને બીજો મહત્તમ કંપન વિસ્તાર જે મહત્તમ સ્થાનાંતર છે ત્યાંથી ગતિની શરૂઆત કરીને એકબીજા તરફ આવે છે. એકબીજા તરફ આવે તો આપણને પૂછ્યું કે સમય t કે કેટલા કયા કેટલા વાગે કે કેટલા સમય એકબીજાને શું કરશે એ પસાર કરશે, તો આપણને સમય t પૂછેલો છે. x1 અને x2 અંદર આપેલું કે ભાઈ a બાય 2 થી શરૂઆત કરે, બીજો a થી શરૂઆત કરે, એકબીજાને જ્યારે પસાર કરે ત્યારે માટે લાગતો સમય એટલે કે t જોઈએ છે આપણે. તો ફેઝર ડાયાગ્રામની મદદથી એકદમ સહેલી રીતે આપણે સોલ્વ કરી શકીએ. કેવી રીતે આપણે હું તમને સમજાવું, જો કે ભાઈ x2 is equal to a છે, ઓકે? તો એને હું છે ને અહીંયા લઈશ, ફેઝર ડાયાગ્રામ દોરીશ, ઓકે? અને હું કણ નંબર 2 આપીશ અને કણ નંબર 1. તો કણ નંબર 2 a પર છે એટલે કે અહીંયા થી અહીંયા, બરાબર? તો cos વિધિ સ્વરૂપે જ લઉં તો, ઓકે, અહીંયા છે x2 એટલે કે કણ નંબર 2. ચાલો મને આ સ્થાન પડી ગયું. હવે હું શું કરીશ કે x2 x1 ને મને દર્શાવવું છે એટલે પહેલો કણ ક્યાં છે એ બીજો કણ મને મળી ગયો, તો પહેલો કણ ક્યાં છે દર્શાવવા માટે થઈને જો આપણે x અક્ષ ઉપર દર્શાવીએ છીએ એટલે વિધેય મારે કેવું લેવાનું, આ રીતે. જો y અક્ષ ઉપર દર્શાવતા હોય તો વિધેય આપણે લે y ને અનુરૂપ, ઓકે? તો હું અહીંયા કણ રાખે તો પછી અહીંયાથી આમ પાસે દૂર મળે છે એવું જોઈ તે. અહીંયા શું આપેલું આપણે, ભાઈ આપણે x અક્ષ ઉપર લઈ લીધું, તમને ઈચ્છા પડે ત્યાં લઈ શકો, x પર પણ લઈ શકો અને y પર પણ લઈ શકો, બરાબર છે? કારણ કે વ્યાસ જે છે આમ પણ હોય અને આમ પણ હોય, તો બંને માટે શું કરે પડા, દોલિત ગતિ કરતો હોય એવું લાગશે. વર્તુળાકાર ગતિના બહારથી જોતા હોય આપણને એને શું લાગે પડા જે છે એ ભાઈ એના વ્યાસને અનુરૂપ દોલિત ગતિ કરતા હોય એવું દેખાશે, ઓકે? હવે વન નું મારે સ્થાન મેળવવાનું છે એટલે કે હવે આ તો શું થઈ ગયું, કોણીય સ્વરૂપ એટલે કે આ દર્શાવવું પડે કોણ એટલે કે સ્થાનાંતર, કોણીય સ્થાનાંતર કેટલું હશે, તો આને અનુરૂપ કોણીય સ્થાનાંતર કેટલું એ મેળવીએ. જો ભાઈ x અક્ષ ઉપર લીધું છે એટલે હું લખી શકું કે ભાઈ x1 = a cos ઓમેગા t, બરાબર? અહીંયા થી શરૂઆત કરી આની સાપેક્ષે છે ભાઈ અહીંયા કોણ ફાઈ 0 એટલે પ્રારંભિક, મતલબ કે જે બાર તફાવત હતો એ લખેલો થઈ ગયો. 0 થી સ્ટાર્ટ કરીએ તો ભાઈ આ -a / 2 is equal to a by sorry a cos omega t, જોઈ શકીએ a cancel, cos omega t is equal to minus 1 by 2, ઓકે? માઇનસ છે એટલે કે ભાઈ આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ, ઓકે? માઇનસ 1 બાય 2 એટલે ભાઈ અહીંયાથી શરૂઆત થાય એટલે કણ જે છે આ રીતે આપણે જનરલી એને વિષમઘડી દિશામાં ગતિ કરતા હોય એવું માનીને ચાલીએ છીએ. ફેઝર ડાયાગ્રામ દર્શાવવાની રીત છે કે ભાઈ વિષમઘડી દિશામાં આપણે ગતિ કરીશું, તો વિષમઘડી દિશામાં ગતિ કરવા માટે થઈને ભાઈ હવે કણ અહીંયાથી આ બાજુ આવશે એટલે પહેલી વખત માઇનસ અહીંયા આવે એટલે કે બીજા ચરણમાં છે. ચલો બીજા ચરણમાં છે તો ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ શું લખીશ, 2 પાઈ ડિવાઈડ બાય 3. કેમ એવું થાય, બીજા ચરણની અંદર આ ક્યારે થાય, પહેલી તો વસ્તુ છે કે ભાઈ આ 1 બાય 2 ક્યારે થાય, તો 60 આગળ 60 હોય ત્યારે. અહીંયા 60 ને કેવી રીતે દર્શાવવામાં આવે, પાઈ બાય 3. જો ભાઈ એક વખત આ યાદ રાખી લો તો બીજા ચરણમાં કેવી રીતે હોય, 3 બાય 3 છેદ કરતા અંશ 1 ઓછો,
આની અંદર દર્શાવવા માટે છેદ કરતા અંશ એક ઓછો એટલે શું થાય ભાઈ મારે 60 દર્શાવવું છે એટલે કે પાઈ બાય 3 તો છે એની કરતા અંશ એક ઓછો એટલે કે 2 પાઈ બાય 3 આવશે ઓકે તો આ કોણીય સ્થાનાંતર કેટલું મળી ગયું મને બે આ બંને વચ્ચેનો કોણીય સ્થાનાંતર મળે છે 2 પાઈ ડિવાઇડ બાય 3 મારે જોઈએ છે સમય હવે આપણે હું જો એક વસ્તુ બીજી વસ્તુ કે ભાઈ અહીંયા કણ અને બીજો કણ બંને એકબીજા તરફ ગતિ કરે છે બંને એકબીજા તરફ ગતિ કરતા હોય તો વેગમાં શું થાય કારણ કે અંતર ઝડપથી કટ થાય ઝડપથી કટ થવું એટલે કે શું કે ભાઈ અહીંયાથી 5 મીટર પર સેકન્ડ થી આવતો હોય બીજો 10 મીટર પર સેકન્ડ થી આવતો હોય તો બંનેના વેગમાં શું થાય સરવાળો થાય એટલે 15 મીટર પર સેકન્ડની ઝડપથી બંને પડાય તો સાપેક્ષ ગતિ કેટલી થાય 15 મીટર પર સેકન્ડ તો અહીંયા પણ કે ભાઈ આ ભાઈ આ ભાઈનો જે છે આ ભાઈ ઓમેગા ઝડપથી આવે છે તો ભાઈ આ ભાઈ પણ શું થશે ઓમેગા ઝડપથી જશે એક જ ડાયાગ્રામ ઉપર થશે એમ જનરલી આપણે વિષમ કરી દઈએ આને આ દિશા માટે લેવું પડે કારણ કે બંનેની દિશા કેવી છે વિરુદ્ધ છે એટલા માટે થઈને આને આ દિશામાં લઈએ બરાબર છે તો બંને એકબીજા તરફ આવે છે તો કોણીય વેગમાં જે સાપેક્ષ કોણીય વેગ શું થશે ઓમેગા 2 1 ઇક્વલ ટુ ઓમેગા માઇનસ ઓફ માઇનસ ઓમેગા એટલે કે 2 ઓમેગા ચલો ભાઈ મારે સમય જોઈએ છે થીટા મળી ગયું ઓમેગા મળી ગયું ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું લખાય થીટા ડિવાઇડ બાય ટી ટી ઇઝ ઇક્વલ ટુ શું લખીશ થીટા ડિવાઇડ બાય ઓમેગા 2 આમાં કોઈ દિક્કત નો દિક્કત થીટા આપણને મળેલું છે 2 પાઈ બાય 3 આ છે 2 ઓમેગા 2 2 ગોન અને હું લખી શકું 2 પાઈ ડિવાઇડ બાય 3 સોરી 3 નહીં બટ ટી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય ટી લખી શકીએ ભાઈ આવર્ત કાળ ટી આપેલો છે મારે સમય જોઈએ છે પાઈ પાઈ કેન્સલ તો ટી બાય 6 એટલે કે બંને એકબીજાને એના આવર્ત કાળના છઠ્ઠા ભાગ દરમિયાન આટલો સમય જ્યારે થાય ત્યારે બંને એકબીજાને શું કરશે પસાર કરશે ખ્યાલ આવી ગયો આ રીતે ક્વેશ્ચન પૂછી શકીએ તો ફેઝર ડાયાગ્રામની રીતે આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ એવું જરૂરી નથી ફેઝરની રીતે સોલ્વ કરો તમે આ સમીકરણમાં કિંમત મૂકો તો પણ તમને થીટા આટલો જ આવવાનો છે આ જે છે ને એ તમને અહીંયાથી ઇઝીલી ખબર પડશે કે શા માટે મેં અહીંયા સરવાળો કર્યો છે બાદ બાકીની જગ્યા પર ઓકે એટલા માટે તેમ ફેઝર ડાયાગ્રામની આવા ક્વેશ્ચન માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ ચલો વિદ્યાર્થીઓ આની અંદર કોઈ ડાઉટ છે તમને મેં તે પછી હું બોર્ડ સાફ કરીશ એક નાનો એવો કન્સેપ્ટ જોઈ લઈએ જગ્યા થોડી અવસ્થિત છે તો આપણે ધારો કે કોઈ પદાર્થ છે અહીંયાથી આપણે અંતર માપીએ આ અંતર a આ અંતર છે b અને જે પદાર્થ છે આના મધ્યમાન સ્થાનને અનુલક્ષીને શું કરે છે દોલિત ગતિ કરે એટલે કે a અને b આ a છે આ b છે આની વચ્ચે પદાર્થ શું કરે છે આ રીતે દોલિત ગતિ કરે છે ઓકે આ રીતે ધારો કે દોલિત ગતિ કરતો હોય પદાર્થ તો આપણને એવું પૂછ્યું કે ભાઈ એનો મારે કંપ વિસ્તાર જોઈએ છે તો જે પદાર્થ આપેલો છે એ આ રીતે જ્યારે દોલિત ગતિ કરતો હોય એવા સમયે શું થશે કે ભાઈ મધ્યમાન સ્થાન આ છે તો અહીંયા સુધીનો કંપ વિસ્તાર એટલે કે એ આ બાજુનો કંપ વિસ્તાર એટલે કે એ તો એ અને બી વચ્ચેનું કુલ અંતર એટલે કે 2a અને કોની વચ્ચે છે તો ભાઈ આટલું અંતર જોઈશે જો આટલું અંતર બી છે આટલું અંતર એ છે તો આટલું અંતર કેવી રીતે મળે બી માઇનસ એ તો એ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ ડિવાઇડ બાય 2 આ રીતે કરી શકીએ એ ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એ ડિવાઇડ બાય 2 તો આ રીતે આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ ભાઈ આપણને જો આપેલો હોય કંપ વિસ્તાર મેળવો આવું પૂછે તો આપણે ઇઝીલી સોલ્વ કરી શકીએ એ જ રીતે ધારો કે આ આ બાજુ હોવાની જગ્યા પર વિરુદ્ધ દિશામાં છે કે ભાઈ અહીંયાથી આ એ અને અહીંયાથી આ બાજુ બી હોય તો શું થશે તો ભાઈ કુલ અંતર જોઈએ બંને વચ્ચેનો કારણ કે આ બંને વચ્ચેનું કુલ અંતર એટલે કે 2a તો શું થાય આટલું ને આટલું સરવાળો તો 2a ઇઝ ઇક્વલ ટુ b + a તો a ઇઝ ઇક્વલ ટુ શું લખાય b + a ડિવાઇડ બાય 2 તો આ રીતે આપણે કંપો વિસ્તાર મેળવી શકીએ જો પદાર્થ આપેલો હોય કે કોઈ બે બિંદુ આપેલા છે એના સ્થાન આપેલા હોય અને એની વચ્ચે જો એ દોલિત ગતિ કરતો હોય તો આપણે એનો કંપો વિસ્તાર મેળવી શકીએ ચાલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ ડાઉટ હોય તો કમેન્ટમાં લખી શકો જો ડાઉટ ના હોય તો પછી હું આગળ કન્ટિન્યુ કરીશ ઓકે
चलो क्लियर तो पछी हूँ आगळ वधु जो बहुत सारा सारा क्वेश्चन ने अलग अलग कंसेप्ट जोईशु आपणे ते पहेला रिवाइज पण करावीश शुरुआत में आपणे जे टॉपिक लईए टॉपिक वाइज क्वेश्चन जोईशु एना पछी लास्ट में कॉम्बिनेशन के बधा टॉपिक ने लगता मिक्स क्वेश्चन केवी रीते पूछाईए અને બીજી વસ્તુ ખાસ મેં તમને સૂચના આપી છે કે ભાઈ આની પીડીએફ છે એ નોટ્સની પીડીએફ તમને મળી જશે પરંતુ આપણું ચેપ્ટર પૂરું થાય ત્યારે તમને એ પીડીએફ મળશે આજે તમારે ગ્રેવિટેશનની એક્ઝામ છે તો ભાઈ એની તૈયારી કરી પેપર આઈ થિંક તમને મળી ગયા છે તો એ કમ્પ્લીટ કરી એક કલાકનો ટાઈમ લઈ અને સોલ્વ કરવાનો રહેશે અને પછી તમારે જે આન્સર આવશે એ બી સી તમે જે પેપર પસંદ કરો આન્સર બરાબર ચાર ઓપ્શન છે તમે મન ફાવે પસંદ કરી શકો એ આન્સર તમારે મને સેન્ડ કરવાના રહેશે ઓકે હવે આપણે જોઈએ હજુ એક ઉદાહરણ લઈએ છીએ ઉદાહરણ બહુ મજેદાર ઉદાહરણ છે मध्यमान स्थान वच्चे नो अंतर जे एक्स नॉट छे बराबर एक्स नॉट बन्ने नो कंप विस्तार ए आवर्तकाल टी आवृत्ति ओमेगा बराबर छे बे कण छे के भाई एक कण आ बे कण आपणे લઈએ તો આ જે કણ છે એ એનો મધ્યમાં સ્થાન હશે એને એનો લક્ષ્યને શું કરે દોલિત ગતિ કરે હવે આ બીજો કણ છે એનું બીજું સ્થાન અહીંયા કારણ કે x પહેલાનું મધ્યમાં સ્થાન ને બીજાનું મધ્યમાં સ્થાન બંને વચ્ચે અંતર છે x નોટ જેટલો એટલે બીજો કણ છે આ મધ્યમાં સ્થાન ને અનુલક્ષીને શું કરે છે દોલિત ગતિ કરે પહેલો કણ એનું જે પહેલાનું મધ્યમાં સ્થાન છે એને અનુલક્ષીને દોલિત ગતિ કરે બીજો કણ બીજો મધ્યમાં સ્થાન આપેલું છે એને અનુલક્ષીને શું કરે છે દોલિત ગતિ કરે છે અને બંને પહેલું સ્થાન ને બીજું સ્થાન આ બંને વચ્ચેના બંનેના મધ્યમાં સ્થાન વચ્ચેનો અંતર x નોટ આપેલું છે આપણને ઓકે હવે બંને જ્યારે એકબીજાથી મહત્તમ સેપરેશન સ્થાને હોય એટલે એકબીજાથી મહત્તમ દૂર દૂરી પર હોય ઓકે હવે બંનેને આપણે શું કરવાના છે મહત્તમ દૂરી સુધી લઈ જવાના છે અરે ભલે તડક તડક કે દિલ સે આ નીકળતી રહે તેમ છતાં આપણે શું કરવાનું છે બંને પદાર્થને તડપાવીને તો તડપાવીને પણ શું લઈ જવાના છે દૂર લઈ જવાના છે ક્યાં સુધી દૂર લઈ જવાના કે ભાઈ મહત્તમ થતા હોય ત્યાં સુધી બરાબર તો મહત્તમ સેપરેશન યાની કે મહત્તમ દૂરી એ આપેલી છે x નોટ પ્લસ a ઓકે અને આ જે x નોટ ની કિંમત છે ઇઝ ગ્રેટર ધેન બોથ ઓફ એમ્પ્લિટ્યુડ ઓકે x નોટ ની કિંમત જે આપેલી છે બંનેના જે એમ્પ્લિટ્યુડ છે એટલે કે કંપ વિસ્તાર એની કરતા વધારે છે મહત્તમ સેપરેશન એટલે કે કેટલા મહત્તમ દૂર થઈ શકે એ આપેલું છે x નોટ પ્લસ a તો હવે મને પૂછ્યું કે ભાઈ બંને વચ્ચે કળા તફાવત કેટલો હશે કારણ કે મહત્તમ જો x નોટ પ્લસ 2a જો આપેલું હોત x નોટ પ્લસ 2a મતલબ શું થાય કે ભાઈ અહીંયા પહેલાનું સ્થાન મધ્યમાં સ્થાન આ બીજાનું મધ્યમાં સ્થાન આની વચ્ચેનો અંતર કેટલો થઈ ગયો x નોટ આ મહત્તમ દૂર આ બાજુ જઈ શકે એ જેટલો આ મહત્તમ દૂર જઈ શકે આ બાજુ એ જેટલો બરાબર તો મહત્તમ સેપરેશન કેટલું થાય x નોટ પ્લસ 2a અને એવું ક્યારે શક્ય હોય કે જ્યારે બંને વચ્ચે કળા તફાવત શૂન્ય હોય કે બંને એક જ જગ્યાએથી શરૂઆત કરતા હોય કાં તો બંને મધ્યમાં સ્થાનથી શરૂઆત કરતા હોય કાં તો બંને અંતિમ સ્થાનથી શરૂઆત કરતા હોય તો બંને વચ્ચે કળા તફાવત શું થાય ઝીરો થાય પરંતુ અહીંયા જો સેપરેશન કેટલું છે x નોટ પ્લસ a આપેલું છે આનો મતલબ એવો થયો કે આ જો વચ્ચેથી શરૂઆત કરતો હશે તો આ કણ અહીંયાથી કસેથી શરૂઆત કરશે બરાબર આમ પણ આવી શકતા હોય બરાબર છે અથવા તો આમ જતો હોય આમ જતા હોય જે બાજુ જતા હોય પરંતુ બંને એક અહીંયાથી શરૂઆત કરી કે અહીંયાથી શરૂઆત કરે છે ધારો કે એક આ બાજુ આવતો હશે તો આમ જશે આ બરાબર છે પછી આ રીતે આવીને અહીંયા પહોંચે એટલે કે આ રીતે કસેક આપેલું છે બંને એક જગ્યાએથી શરૂઆત થવાની જગ્યા પર આ રીતે
આ એક અલગ જગ્યાએથી મધ્યમાન સ્થાનની જગ્યા પર અલગ બિંદુએથી ગતિની શરૂઆત કરે. બીજો પહેલો છે એ આપણે માની લઈએ કે મધ્યમાન સ્થાનની શરૂઆત કરે છે, કારણ કે જો x ના પ્લસ 2 એ જેટલો આપેલો હોત તો આપણે કોઈ ટેન્શન લેવાની જરૂરિયાત નહોતી. સીધો કળા તફાવત કેટલો થઈ ગયો આકૃતિ પરથી જોઈ શકીએ. કળા તફાવત શૂન્ય કેમ? કારણ કે અહીંયા હોય તો એ કળા સરખી હોવાની, અહીંયા હોય ત્યારે પણ કળા શું હોવાની, સરખી જ હોવાની. તો એવા સમયે શું થાય? મહત્તમ સેપરેશન x નોટ પ્લસ 2 એ આપેલો હોત, પરંતુ અહીંયા મહત્તમ સેપરેશન આપેલું છે x નોટ પ્લસ એ, મતલબ કે એક અહીંયાથી શરૂઆત કરતો હોત તો બીજો અહીંયાથી કસેકથી ગતિની શરૂઆત કરે છે. ખ્યાલ આવી ગયો? એટલે કે ઓકે, મતલબ કે હું એકને હું અહીંયા લખીશ, બરાબર છે? તો હું એના માટે એવું લખી શકું કે પહેલા કણ માટે x1 is equal to a, ધારો કે હું sin લીધી લો, cos લો તો પણ કોઈ તકલીફ નથી આપણને, ઓમેગા t કે ભાઈ પ્રારંભિક કળા શૂન્ય છે ત્યાંથી શરૂઆત કરી, એને આપણે શું લઈએ, રેફરન્સ લઈએ, કે જ્યાંથી પણ શરૂઆત કરે એવું જરૂરી નથી અહીંયાથી, ભલે અહીંયાથી શરૂઆત કરે પણ એને આપણે રેફરન્સ લઈએ ને કળા શૂન્ય. બીજો ભલે અહીંયાથી શરૂઆત કરે કે અહીંયાથી શરૂઆત કરે, જ્યાંથી પણ શરૂઆત કરે. ઓકે, તો બીજા માટે હું શું લખીશ? x2 x2 is equal to, જો ભાઈ એનો કંપો વિસ્તાર તો કેટલો છે? 1 છે, કોણીય આવૃત્તિ પણ સરખી જ છે, પ્લસ 5. આવું લખી શકું કે ભાઈ હવે ખબર પડી ગઈ ભાઈ બંને વચ્ચે કળા તફાવત કેટલો છે? 5 છે. હવે હું શું કરું? સોરી, એ સાઈન ઓમેગા કે નહીં, હા આ અંતર બાકી રહી ગયું કે ભાઈ જો હું આને રેફરન્સ લઈશ, આ અહીંયાથી શરૂઆત કરે તો અહીંયા સુધીનું અંતર દર્શાવવા માટે દેને a sin ઓમેગા t + 5, પરંતુ આ છે આની સાપેક્ષે જોવાનું મારે, તો આની સાપેક્ષે માપવા માટે દેને આખો x નોટ જેટલું એડ કરવું પડશે, એટલે મારે અહીંયા શું કરવું પડશે? x નોટ પ્લસ a. ખ્યાલ આવી ગયો? અને જો આલેખની રીતે દર્શાવવા હોય તો આ રીતે દર્શાવી શકો. જો ભાઈ આ પહેલો આલેખ છે, પહેલો શું કરે? a sin ઓમેગા t ભાઈ આ રીતે કરે છે. ઓકે, બીજો કડા શું કરે છે? અહીંયાથી x નો જેટલી દૂરી પર છે એટલે અહીંયા એનું મધ્યમાન સ્થાન, પહેલાનું મધ્યમાન સ્થાન અહીંયા, બીજાનું અહીંયા છે. હવે શું કરશે કે ભાઈ 5 જેટલા કડા તફાવત છે, એટલે 0 ની જગ્યા પર અહીંયાથી અથવા અહીંયાથી કોઈ પણ જગ્યાએથી શું કરશે? દોલન કરવાનું શરૂઆત કરશે, બરાબર છે? એટલે આ રીતે આપેલું છે. હવે જો અહીંયા હું રેફરન્સ લઉં તો બીજાને ભાઈ આટલો તો દૂરી, એટલે કે આ દૂરી કેટલી છે? x નો જેટલી તો છે જ, પ્લસ પ્લસ કેટલો દૂર થાય? એ જે રીતે પોતાના મધ્યમાન સ્થાનથી જે રીતે એની ગતિ કરતો હોય એટલો, એટલે કે x નોટ પ્લસ એ. એટલે પહેલા માટે જો હું પહેલાને મેં શું લીધું? રેફરન્સ લીધું, એટલે બીજામાં શું કરે? x નોટ પ્લસ એ sin ઓમેગા t + 5. ચલો, આની અંદર કોઈને તકલીફ છે ફટાફટ કમેન્ટમાં કહી શકો. ફટાફટ કમેન્ટમાં કહી શકો જો આમાં તકલીફ હોય તો. બહુ જોરદાર ક્વેશ્ચન છે આ, તમને મજા જ આવશે, એટલે આપણે બધા ક્વેશ્ચન બહુ જોરદાર અને સારી રીતે કરવાના છીએ. હવે હું શું લઈશ કે ભાઈ બંને વચ્ચેનો ડિફરન્સ, બંને વચ્ચેનો ડિફરન્સ એ જે એના વચ્ચેનો શું થઈ ગયું? મહત્તમ સેપરેશન. મહત્તમ સેપરેશન, તો બંને વચ્ચેનો હું ડિફરન્સ લઈશ, તો હું શું કરું? x2 minus x1 is equal to by x2 એટલે કે x0 plus a sin omega t, એ હું કોમન કાઢું બંનેમાં છે, sin omega t plus 5 minus sin omega t. Okay, x0 as it is, x0 as it is plus a s minus s, s minus s નું સૂત્ર આવે 2cs, 2c કે ભાઈ sin a minus sin b હોય તો 2 cos a plus b divide by 2 sin a minus b divide by 2, તો એ જો ભાઈ સૂત્રનો 2 આ 2. હવે હું c કરીશ, c એટલે કે cos બંનેનો સરવાળો divide by 2, જો ભાઈ omega t પ્લસ ઓમેગા ટી એટલે કે 2 ઓમેગા ટી ડિવાઇડ બાય 2 એટલે કે ઓમેગા ટી પ્લસ 5 એકલો જ છે, તો એના બાય 2 આવશે, એમાંથી 2 કેન્સલ નહીં થાય, ઇનટુ ઇનટુ સાઈન ઓમેગા ટી પ્લસ 5 માઇનસ ઓમેગા ટી, બે ઓમેગા ટી કેન્સલ, 5 ને બાય 2 તો આપણે ભાઈ મળશે જ તે, બરાબર ને? એ તો જન્મ જન્મનો સંગાતિ છે ભાઈ, અહીંયા ક્યાં બાજુ જઈએ એટલે બાય 2 આવે, અહીંયા ક્યાં બાજુ જઈએ તો બાય 2 આવે નહીં, તો ખાલી સરવાળો બાદ બાકી જ આવે.
तो અહીંયા થી હું આને આ રીતે લખી શકું કે x નોટ પ્લસ a 2a sin phi ડિવાઇડ બાય 2 ઇનટુ cos વાળું જે કે પણ પદ છે એ તો x નોટ પ્લસ 2a sin phi બાય 2 આ શું થઈ ગયું કંપ વિસ્તાર કે બંને નો સ્થાન બદલવાનો કંપ વિસ્તાર છે ધ્યાન રાખજો આ કંપ વિસ્તાર એટલે શું કારણ કે બંને વચ્ચેનો ડિફરન્સ છે કે ભાઈ એક અહીંયા થી શરૂઆત કરે એક આ જગ્યાએથી શરૂઆત કરે ઓકે તો બંને વચ્ચે કે ભાઈ કેટલા દૂર આવશે કે કાં તો બંને એક સાથે ગતિ કરે છે અથવા અલગ અલગ ગતિ કરે છે ઓકે તો બંને વચ્ચેનો શું આપેલો છે આપણે સ્થાન બદલવાનો કંપ વિસ્તાર તો મહત્તમ આજે આપણે ધારો કે આમ કિંમત મહત્તમ ક્યારે હોય છે 2a sin pi / 2 જ્યારે 1 બરાબર છે આ મહત્તમ હોઈ શકે આ તો ભાઈ વિધેય અનુસાર બદલાય છે x નોટ આપણે બંને વચ્ચેની દૂરી તો પહેલેથી જ આપેલી છે તો x નોટ + 2a sin pi / 2 એના બરાબર મહત્તમ સ્થાનાંતર ક્યાં જો લખી શકીએ એ આનો કંપ વિસ્તાર + a આ શું આપેલું બંને વચ્ચેનું ભાઈ અંતર કે કેટલું હોઈ શકે તો એ કેટલું મળે છે આપણને સૂત્ર પરથી x નોટ + 2a sin pi / 2 pi / 2 ભાઈ pi એટલે કે શું કે ભાઈ બંને વચ્ચે કેટલો કળા તફાવત છે એના ઉપર આધાર રાખશે જો આ કળા pi = pi હોય તો શું થાય π/2 એટલે કે 1 તો x0 + 2a એટલે મેં પહેલે જ વાત કરી હતી કે મહત્તમ સ્થાનાંતર હોય જ્યારે જે શક્ય છે π = π ત્યારે પોસિબલ અને 0 લેશો આ અંતર આ જ્યારે અહીંયા હોય તો એના માટે શું થઈ ગયું π ઓકે એટલે x0 + 2a sin π/2 અને a = હું શું લખી શકું x0 + a ઓકે तो भाई x नॉट x नॉट कैंसल 2a 2a sin pi by 2 is equal to a तो भाई वो a कैंसल कर सको ओके तो sin pi by 2 बराबर 1 by 2 आ 1 by 2 क्या था pi by 6 पर ओके pi by 6 पर એટલે કે કળા તફાવત કેટલો છે pi by 3 pi by 3 નો મતલબ શું થઈ ગયો કે ભાઈ sin ની અંદર તમે કિંમત મૂકી શકો અહીંયા pi by 3 જેટલી ઓકે તો ભાઈ આ a થી શરૂઆત કરે અહીંયાથી બરાબર કે અહીંયાથી મધ્યમાં સ્થાનથી ધારો કે શરૂઆત થતી હોય તો બીજો પદાર્થ છે જ્યાં કળા તફાવત pi by 3 આવતો હોય કે ભાઈ અહીંયા pi by 3 આવે છે તો ત્યાંથી ગતિની શરૂઆત કરી અને શું કરશે એકબીજા તરફ દોરી જતે કરશે આ થઈ ગયો pi is equal to pi by 3 ઓકે આઈ હોપ કે ખ્યાલ આવી ગયો હશે આમાં ડાઉટ છે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન JEE નીટ માં પૂછાય છે ડાઉટ હોય તો ફટાફટ કમેન્ટ માં કહી શકો તો હું અહીંયાથી તમને સોલ્યુશન કરી આપીશ ઓકે ડાઉટ નથી એવું લાગે છે મને હવે હું શું કરો હવે કંઈ નહીં આપણે આગળ કરીએ ને એવું થોડું છે કે ભાઈ આ પતી ગયો એટલે પતી ગઈ આપણે હજુ આગળ જઈએ આ તો આપણો દાખલો પતી ગયો એટલે એક નવો કન્સેપ્ટ આવે છે સૂત્ર હું તમને આપીશ યાદ રાખવાનું ધારો કે કોઈ કણ છે એક જ કણ છે એ પહેલી એક સેકન્ડમાં એટલે કે પહેલી પ્રથમ જે પણ પહેલી એક સેકન્ડ પહેલી બે સેકન્ડ પહેલી ત્રણ સેકન્ડ કે પહેલી ચાર સેકન્ડ જે કંઈ પણ આપેલું હોય પહેલી સેકન્ડમાં જો કાપેલું અંતર એ છે બીજી સેકન્ડમાં કાપેલું અંતર બી છે ઓકે એના પછીની પહેલી સેકન્ડ ચાલો મતલબ શું કે ભાઈ પહેલી એક સેકન્ડમાં કાપેલું અંતર એ પછીની એક સેકન્ડમાં કાપેલું અંતર બી આપેલું છે તો આવો પદાર્થ માટે કંપ વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર ડિવાઇડ બાય 3a માઈનસ b આવું લખી શકીશ જો ભાઈ આ સ્વીકારી લેવાનું છે અને સાબિતી છે પરંતુ થોડું લાંબી સાબિતી છે એની કઈ તમારે જરૂર નથી આને લગતો ક્વેશ્ચન પૂછે તો સીધું સૂત્ર યાદ રાખી શકીએ કારણ કે તમે સાબિતી યાદ કરવા જશો તો એની કરો કે દાખલો તો સૂત્ર યાદ રાખવું વધારે સારું પડશે પહેલી એક સેકન્ડમાં કાપેલું અંતર a એના પછીની એક સેકન્ડમાં કાપેલું અંતર b તો એનો કંપ વિસ્તાર આ રીતે મળશે આને લગતો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય એ આપણે જોઈએ આને લગતો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય એ આપણે જોઈએ તો ભાઈ આપણને એવું કહેવામાં આવે કે ભાઈ પહેલી t સેકન્ડમાં કાપેલું અંતર a છે બીજી t સેકન્ડમાં કાપેલું અંતર 2a છે આ પહેલી આ બીજી t સેકન્ડ ઓકે
पहली डी सेकंड में एक बीजी डी सेकंड में टू ए अंतर कापे छे तो आपने पूछू रहे के भाई समय टी बराबर शू टी सेकंड में कापे अंतर ए छे बीजी टी सेकंड में कापे अंतर टू ए छे तो आपने पूछू के भाई समय टी बराबर शू थशे आनो आवर्त काल आपेलो छे जे कण दोलित गति करे छे नो आवर्त काल आपेलो छे टी तो हूँ समय मेळवा माटे तेने शू करीश मारे कंप विस्तार की जरूरत पड़ से केम धारो के आपणे एवुं मानीने चाली के पदार्थ जे छे एक्स अक्ष ऊपर गति करे छे तो एक्स अक्ष ऊपर शू करे छे दोलित गति करे छे तो एना माटे आपणे एवुं मानीने चालीए के भाई एक्स इज इक्वल टू ए कॉस ओमेगा टी बराबर छे आनी अंदर कण जे छे प्रारंभिक स्थान આપેલું હશે કે ભાઈ મહત્તમ સ્થાનની ગતિની શરૂઆત કરે છે ઓકે તો x = a cos ωt મતલબ કે મારે કંપ વિસ્તાર એ જોઈશે બરાબર છે કે ભાઈ પહેલી t સેકન્ડમાં કાપેલું અંતર a બરાબર કેપિટલ a * cos ωt એટલે t ત્યાંથી મને મળી જાય પરંતુ મને તકલીફ પડી એ કંપ વિસ્તાર મારે જોઈએ છે તો કંપ વિસ્તાર આ સૂત્ર પરથી 2a² / 3a - b કંપ વિસ્તાર a is equal to 2a square તો પહેલી સેકન્ડ માં કાપેલો અંતર તો એ તો 1 છે / 3a - b b એટલે કે બીજી ટી સેકન્ડ માં કાપેલો અંતર એ કેટલું છે 2a તો 3a - 2a એટલે કે એ 2a square divide by a કરીએ એટલે કે 2a જ બચે આપણી પાસે ચાલો કે કંપ વિસ્તાર મને મળી ગયો તો હું એવું કહી શકીશ કે પહેલી ટી સેકન્ડ માં કાપેલું અંતર એ છે એટલે x બરાબર હું શું મૂકું a જ્યારે a પર પહોંચે ત્યારે સમય કેટલો એટલે t મને મળી ગયું ઓકે કંપ વિસ્તાર મને મળી ગયો તો જે સવાલ હતો આપણો એ ઇનટુ cos ઓમેગા t ફરીથી cos ઓમેગા t = a કેન્સલ 1/2 તો ઓમેગા t = શું લખીશ π/6 નહીં પરંતુ π/3 ઓમેગા ને હું શું લખી શકું 2π/t t π/3 π/π કેન્સલ તો t શું બચે 2 નીચે જશે કેપિટલ t / 6 ખ્યાલ આવી ગયો t / 6 તો આ રીતે બીજાને શું કરશે સોરી એક જ કણ આપેલો છે તો એક કણ આપેલો હોય તો પહેલી ટી સેકન્ડમાં કાપેલો અંતર પછી બીજી સેકન્ડમાં કાપેલો અંતર આપેલો હોય તો આપણે આ રીતે આ સૂત્ર પરથી એટલે કે સૂત્ર આપણે યાદ રહેવું જોઈએ કંપ વિસ્તાર એકવાર કંપ વિસ્તાર મળી ગયો એટલે આપણે ગમે તે સૂત્રમાં કિંમત મૂકીને જવાબ મેળવી શકીએ ખ્યાલ આવી ગયો તો પછી આપણે આગળ વધીએ ચાલો ડાઉટ હોય તો ફટાફટ કોમેન્ટમાં ટાઈપ કરીને આપો હું વેઇટ કરીશ 1 મિનિટ ઓકે ડાઉટ નથી તો તમારે એવું ને ચાલો પછી આપણે આગળ વધીએ આપણે જોઈ ગયા કે મધ્યમાન સ્થાને અત્યારે વેગ કેવો હોય મહત્તમ એટલે કે મહત્તમ વેગ હોય એટલે શું હોય એ સમયની પાસે મહત્તમ ગતિ ઉર્જા હશે
તો મહત્તમ ગતિ ઉર્જા થી શું કરે કણ જે આપેલો મધ્યમાં સ્થાને છે મહત્તમ ગતિ ઉર્જા થી કણ છે એ ગતિ ની શરૂઆત કરી અને શું આવશે મહત્તમ કંપ વિસ્તાર તરફ આવે જેવો કંપ વિસ્તારે પહોંચી જાય એટલે શું થાય કે ભાઈ સ્થિર થઈ અને પછી દિશા બદલાશે એટલે અહીંયા વેગ શૂન્ય થાય તો ભાઈ અહીંયા જે ગતિ ઉર્જા મહત્તમ હતી એ ધીરે ધીરે ઘટીને શૂન્ય થઈ ગઈ તો ગતિ ઉર્જા ક્યાં ગઈ તો ભાઈ બીજે તો ક્યાંય જવાની નથી હવામાં કઈ વેડફાશે નહીં તમને મળી ગતિ ઉર્જા નહીં તો ગતિ ઉર્જા ક્યાં ગઈ તો એની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય કે ભાઈ ધીરે ધીરે જેમ ગતિ ઉર્જા ઘટતી જાય એમ સ્થિતિ ઉર્જા વધતી જશે જેમ જેમ સ્થિતિ ઉર્જા ઘટતી જાય એમ ગતિ ઉર્જા પાછી વધતી જશે એટલે અહીંયા શું થાય ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર તો આપણે સૌથી પહેલા જોઈએ દોલકની ઉર્જા છે તેમાં આપણે વાત કરીએ એની ગતિ ઉર્જા તો ગતિ ઉર્જાનું સૂત્ર તમને ખબર જ છે k is equal to 1 by 2 m into v square k is equal to 1 by 2 m into v square ચાલો આપણે 1 by 2 as it is m as it is v તો દોલક માટે v દોલકનો વેગ જો ભાઈ આ અને આના પછીનું ચેપ્ટર છે તરંગ એ બેમાં બહુ ધ્યાન રાખવાનું છે અહીંયા દોલકની વાત થાય છે ત્યાં જ્યારે વેગ મેળવીશું આપણે જે તરંગ ઉત્પન્ન કરીએ કે જે આ રીતે તરંગ પસાર થતું હોય તો તરંગનો આગળ તરફ જવાની ગતિ કેટલી એટલે એ જે વેગ આવશે તરંગનો વેગ હશે એ અલગ આવશે આ જે વેગ છે દોલકનો વેગ છે જો ભાઈ આવો વેગ ક્યાં પણ આવશે કેમ કારણ કે જેવું તરંગ આ રીતે પસાર થાય કે ભાઈ દોરીની આમ ઝટકો આપીએ તરંગ પસાર થાય તો દોરીના જે કણો હોય એ શું બતાવે હકીકતમાં ઉપર નીચે થાય તો ઉપર નીચે થવાનો વેગ એટલે કે અહીંયા જે આપણે લખીશું કે ભાઈ ઓમેગા ઇન્ટુ એ સાઈન વિધે સ્ટાર્ટિંગમાં આપણે સાઈન વિધે લીધેલો તો અહીંયા કોસ થશે ઓકે આ શું થઈ ગયું કે જે સ્થાનાંતર એટલે કે દોલન થવાનો વેગ છે અને ત્યાં આપણે જે જોઈશું તરંગનો વેગ તો એ શું થાય તરંગ કેટલી ગતિથી એ આગળ વધે અથવા કેટલી ગતિ કે આ બાજુ આવે છે એવું આવશે પરંતુ એ ત્યાં આવે ત્યારે પણ હું ફરીથી એક વખત તમને રિમાઇન્ડ કરાવીશ કે ભૂલતા નહીં એટલે જનરલી વિદ્યાર્થીઓ ત્યાં ભૂલ કરતા હોય છે કારણ કે એ સૂત્ર એકદમ સહેલું ને એટલે ફટાફટ યાદ રહી જાય અને હું આ રીતે લખી શકું કે ભાઈ 1 બાય 2 એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ ફાઈ ઓકે તો મહત્તમ ગતિ ઉર્જા એટલે કે આ થઈ ગયું કે જ્યારે આ 1 હોય ત્યારે મહત્તમ ગતિ ઉર્જા મળશે તો મહત્તમ ગતિ ઉર્જા નું સૂત્ર શું આવશે કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 એમ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર એમ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર એટલે કે શું લખી શકાય જલ્દી યાદ કરો જલ્દી યાદ કરો જલ્દી યાદ કરો જો ભાઈ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે બાય એમ વર્ગ કરો ઓમેગા એમાં બાજુ આવશે આનો સ્ક્વેર થશે તો એમ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર તો જોઈ શકાય એવો કે છે તો અહીંયા હું શું લખી શકું 1 બાય 2 કે ઇન્ટુ એ સ્ક્વેર કે મેક્સિમમ મને આટલી મળશે ઘણીવાર એવું પૂછે કે સરેરાશ ગતિ ઉર્જા આપી હોય ક્વેશ્ચનમાં એવા પણ તમને ક્વેશ્ચન સોલ્વ કરાવીશ ઘણીવાર ક્વેશ્ચનમાં શું આપેલું હોય સરેરાશ ગતિ ઉર્જા એવા સમયે આપણે આ લઈ શકીએ નહીં આ તો શું છે એની મહત્તમ ગતિ ઉર્જા છે સરેરાશ નો મતલબ શું થયો કે ભાઈ ગતિ ઉર્જા મહત્તમ થઈ શૂન્ય થઈ પાછી મહત્તમ થાય શૂન્ય થઈને મહત્તમ થાય એટલે કે આ જે ગતિપથ છે કે ભાઈ મહત્તમ થી શૂન્ય થવા જે વચ્ચેનો સમયગાળો છે એની અંદર જે ગતિ ઉર્જા આપેલી છે એ સરેરાશ કેટલી રહેશે એ દરેક સમયે સરેરાશ ગતિ ઉર્જા ધારો કે તમે અહીંયાથી અમદાવાદ સુધી સુરત થી ધારો કે ગતિ ભાઈ ફોર વ્હીલ લઈને સુરત થી અમદાવાદ જાઓ છો ભાઈ અત્યારે કોરોના નો સમય છે એટલે નહીં જાઓ અમદાવાદ તો પસંદ જ નહીં કરો તમે પણ છતાં ભાઈ આવું કઈ ના હોત ને તમે અમદાવાદ જતા હોય બરાબર માની લઈએ કે 400 કિલોમીટર નું ડિસ્ટન્સ છે તો ભાઈ જ્યાં આપણે ટ્રાફિક વાળો વિસ્તાર આવશે ત્યાં તમે 30 કે 40 ની સ્પીડે જતા હશો બરાબર છે જ્યાં ટ્રાફિક માં એકદમ હાઈવે જે છે બરાબર એક્સપ્રેસ હાઈવે તો ત્યાં તમે 80-90 ઉપર જતા હોય બરાબર છે ભાઈ આપણે અંતર લીધું કેટલું 400 કિલોમીટર ને 200 લીધું ચાલો સારું નહીં 400 રાખ્યું ઓકે ધારો કે તમે જે 400 કિલોમીટર અંતર છે એ કટ કરીને પહોંચો છો 5 કલાકમાં જો કે પોસિબલ નથી પણ છતાં માની કે ભાઈ 5 કલાકમાં તમે આખો અંતર કાપી લીધો ઓકે તો તમારી ઝડપ જે આવશે 400 ડિવાઇડ બાય 5 ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું કે 5 ઓકે તો 80 કિલોમીટર પર અવર તો આને શું કહેવાય 80 કિલોમીટર પર અવર કે આખી જર્ની દરમિયાન આખું જે તમારી મુસાફરી હતી એ દરમિયાન
તમારી સરેરાશ ઝડપ બરાબર બાકી જે ટ્રાફિક હોય ત્યાં તમારે ના છૂટ કે 40 એ ચડાવવા 40 કે 50 આસપાસ ચલાવતા હોય અને સીધી વસ્તુ છે કે ભાઈ એક્સપ્રેસ હાઈવે હોય તો તમે તો કઈ ભાઈ હીરો ગીરી આવી જાય ને ભાઈ આપણી પણ એક્સપ્રેસ હાઈવે છે ઓકે ગીરી તો ચલાવો ફોરવીલ મળી છે મારી બરાબર ને સારી એવી કાર લઈને ગયા હોય તો પછી એ સમય આ તમે જે બાબલો જે છે બાબલો 100 કિલોમીટર પર અવર ની ઝડપે પણ જતો હોય બરાબર છે તો એ શું થઈ ગયું 100 કિલોમીટર પર અવર ની તાત્કાલિક ઝડપ અને 80 જે આપણને આવે છે શું થઈ ગયું સરેરાશ તો એ જ રીતે અહીંયા શું છે કે ભાઈ ગતિ ઉર્જાની વાત કરીએ કે ગતિ ઉર્જા મહત્તમ આપણને ખબર કે જે 1/2 kA² પરંતુ એ જે ગતિ છે જેટલી થાય એ દરમિયાન એની સરેરાશ ઉર્જા કેટલી તો ભાઈ અહીંયા જે છે ને આવર્ત લીધી છે બસ કોસને સાઈન આવે એટલે આવર્ત થઈ ગયું કોઈ આ રીતે તો સિમ્પલ રીતે મેળવી શકાય નહીં કે કારણ કે આ કઈ કોસ સિમ્પલ લાગે છે આપણને આ સિમ્પલ લાગશે પરંતુ આ સિમ્પલ લાગશે નહીં તો એની સરેરાશ રીત જે છે સરેરાશ મેળવવાની રીત એ પણ સિમ્પલ નથી બસ એટલું ધારો કે એફ ઓફ ટી આપણને વિધેય આપેલું હોય જેની મારે સરેરાશ મેળવવું છે તો ઇઝ ઇક્વલ ટુ 1/T ઇન્ટિગ્રેશન 0 to T f(t) (dt) આ રીતે મને શું મળે સરેરાશ તો હવે મારે આની પર સરેરાશ મેળવવી હોય તો કે એવરેજ ઇઝ ઇક્વલ ટુ 1/2 kA² એઝ ઇટ ઇઝ તો સરેરાશ કોને મેળવીશ cos² ωt + sin ઓકે આની હું સરેરાશ મેળવીશ કેમ કારણ કે જો ભાઈ 1/2 kA² એ તો એની સરેરાશ અચળ ભાઈ ધારો કે શું છે ભાઈ કોઈ ફિક્સ કિંમત છે કે ભાઈ 100 જૂલ જેટલી મહત્તમ ઊર્જા છે તો ભાઈ 100 જૂલ નું એવરેજ એટલે 100 જૂલ જ રહેવાનું એ તો બદલાશે નહીં ઓકે આના અનુસાર ઊર્જા પછી બદલાય છે તો કેટલી આવશે તો કે ભાઈ 1/2 kA² આની સરેરાશ એટલે કે ઇન્ટિગ્રેશન 0 ટુ t 1/T cos² ωt + sin²dt અને આ વસ્તુ જે છે આપણે ચેપ્ટર નંબર 7 એસીકરણ ની અંદર વારંવાર કરેલું છે તો 1/2 kA² 1/T cos² નું સંકલન ડાયરેક્ટ થાય નહીં તો શું કરીશ એને ભાઈ વિધેય સ્વરૂપે બદલીએ ભાઈ cos² નું સૂત્ર 1 cos² એટલે કે 1 cos 2 ωt + sin આ શું થાય 2 વડે મલ્ટીપ્લાય થશે ડિવાઈડ બાય 2 ઇન્ટુ ડીટી હવે cos 2 ઓમેગા ટી એટલે કે શું થઈ ગયું ભાઈ cos નો આલેખ દોરીએ 2 છે તો ભાઈ આલેખ કઈ આ રીતે આવશે ઓકે એક આવર્તકાળ એટલે કે આટલો સમય આના પર જેટલો આ ધન અને એટલો જ આ શું થાય ઋણ થાય તો એક આવર્તકાળ પર સરેરાશ સરેરાશ મતલબ શું થયું કે બધાનો સરવાળો તો એક પ્લસ છે કે ભાઈ આ 5 છે આ 5 છે ને આ 10 છે બરાબર તો ભાઈ 5 + 5 - 10 = 0 ઓકે એક આવર્તકાળ પર આપેલું જે વિધેય છે cos સ્ક્વેર રૂટ તો તકલીફ પડે સ્ક્વેર માં આપણે ના કહી શકીએ પરંતુ આ જે આપેલું છે એના વિધેય નું સરેરાશ શું થાય 0 તો આપણી પાસે બચે શું માત્ર 1/2 એઝ ઇટ ઇઝ t બચે 0 ટુ t તો ભાઈ આ t મૂકે dt કેન્સલ આ 1/2 બહાર આવશે તો શું બચે કે ભાઈ 1/4 kA² અને જેના પર હું લખીશ કે એવરેજ ઓકે અને 1/2 કરતા હાફ એટલે મેક્સિમમ કરતા હાફ એટલે કે સરેરાશ ઊર્જા જે છે સરેરાશ ગતિ ઊર્જા એ કેટલી થશે કે મેક્સિમમ ડિવાઇડ બાય 2 બરાબર સેમ વસ્તુ અહીંયા કે ભાઈ 80 હતું કદાચ તમે 100 પર ગયા તો તમારી મહત્તમ ઝડપ કેટલી હતી આખી જર્ની દરમિયાન 100 કિલોમીટર પર અવર બરાબર છે એવરેજ કેટલી છે 80 ખ્યાલ આવી ગયો એ જ રીતે સરેરાશ ગતિ ઊર્જા કે મેક્સિમમ ડિવાઇડ બાય 2 થશે હવે આપણે જે દોલકની વાત કરીએ કે ભાઈ દોલક જે છે એનો જે સ્થાનાંતર છે સ્થાનાંતર આપણને ખબર કે સ્થાનાંતર x = કે ભાઈ a sin ઓમેગા t + sin થશે જો sin છે sin સ્ક્વેર નથી એટલે કે આવૃત્તિ કેટલી થઈ ઓમેગા મારે ગતિ ઉર્જાની બદલાવાની આવૃત્તિ કેમ કે ધારો કે મધ્યમાં સ્થાને ગતિ ઉર્જા કેવી છે મહત્તમ જેમ જેમ દૂર જતી જાય એમ એમ ઘટતી જશે તો એ ઘટાડાનો દર અથવા ગતિ ઉર્જા બદલાવવાનો દર
એ બદલાવવાનો દર કેટલો છે તો ભઈ આ cos સ્ક્વેર છે અને મારે શું કરવું પડે આ જે રીતે 1 cos 2 ઓમેગા t 5 2 એમાં રૂપાંતર કરો એમાં જેવું બદલો જેવું બદલીશ એટલે શું થઈ જાય અહીંયા 2 વડે મલ્ટીપ્લાય થશે એટલે હવે આવૃત્તિ કેટલી થઈ જાય જ્યારે 2 વડે મલ્ટીપ્લાય થાય ત્યારે ત્યારે આવૃત્તિ જે છે ઓમેગા ડેસ બરાબર શું લખીશ 2 ઓમેગા તો હવે જે આવર્તકાળ આવશે નવો t ડેસ બરાબર હું શું લખીશ 2 પાઈ ડિવાઇડ બાય ઓમેગા ડેસ ઓકે એટલે કે 2 પાઈ ડિવાઇડ બાય 2 ઓમેગા 2 પાઈ બાય ઓમેગા એટલે કે આ જે x નો આવર્તકાળ હતો તો t ડેસ ઇઝ ઇક્વલ ટુ શું થાય t બાય 2 t by 2 मतलब શું થઈ ગયો કે ભઈ એક આવર્તકાળ ની અંદર મતલબ કે ધારો કે એક આખો આવર્તકાળ લઈએ તો ભઈ કંપ વિસ્તાર છે શૂન્ય થી શું થઈ ગયો મહત્તમ થઈ અને જે સ્થાનાંતર હતો મહત્તમ થઈ ગયો પાછો શૂન્ય થઈ ગયો પાછો મહત્તમ થઈ ગયો પછી પાછો શૂન્ય થઈ ગયો ઓકે આ રીતે છે ભઈ શૂન્ય થી 0 થી a સુધી ગયા ઓકે તો ત્યાં સુધી લીધે t by 4 સમય પાછો પોતાના સમય પોતાના મૂળ સ્થાને આવે એટલે t by 2 તો t by 2 સમય ની અંદર t/2 સમયમાં ભઈ એ શું કરશે બે વખત શૂન્ય ને એક વખત મહત્તમ સ્થાન પ્રાપ્ત કરે કોણ સ્થાનાંતર જે છે t/2 સમયમાં એક જ વખત મહત્તમ થશે જ્યારે ગતિ ઊર્જા શું થાય એના અડધા સમયમાં તે એનું ચક્ર પૂરું થઈ જાય છે એટલે કે ગતિ ઊર્જા શું થાય કે મહત્તમ થઈ શૂન્ય થઈ પાછી મહત્તમ એટલે કે બે વખત મહત્તમ થશે એટલા માટે એનો આવર્તકાળ કેટલો થાય મૂળ જે સ્થાનાંતરનો આવર્તકાળ છે એની કરતા અડધો સ્થાનાંતરની આવૃત્તિ છે એની કરતા બમણી ખ્યાલ આવી ગયો એટલે કે આવૃત્તિ બમણી એટલે કે એનો ફેરફારનો દર તો ગતિ ઊર્જા જે છે એ શું થાય જ્યારે સ્થાનાંતર એક વખત મહત્તમ થાય ત્યારે ગતિ ઊર્જા બે વખત મહત્તમ થશે ખ્યાલ આવી ગયો એ જ રીતે મારે સ્થિતિ ઊર્જા મેળવવી હોય તો સેમ વસ્તુ આની આ જ વસ્તુ આવશે કોઈ જગ્યા પર કઈ ડિફરન્સ નહીં ખાલી સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવે એ હું સમજાવું તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણને ખબર કે ભાઈ સ્થિતિ ઊર્જા એટલે કે શું સ્પ્રિંગમાં સંગ્રહિત ઊર્જા 1/2 k × x² એટલે કે a² sin² ωt ઓકે k એટલે કે m ω² અથવા તો આ રીતે પણ લખી શકીએ 1/2 k a² તો હું ડાયરેક્ટ ત્યાં લખી શકું કે 1/2 k a² એ તો આવી ગયું હવે શું બચ્યું sin² ωt + 5 સેમ વસ્તુ આ બધી વસ્તુ એના માટે આવે મહત્તમ ગતિ સ્થિતિ ઊર્જા કેટલી તો ભાઈ u મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1/2 k × a² આ 1 હોય ત્યારે તો સેમ આ વસ્તુ છે એ થઈ ગઈ ત્યાં પણ તો ભાઈ એવરેજ મેળવીએ તો એવરેજ પણ સેમ આવશે તો u એવરેજ એટલે કે સ્થિતિ ઊર્જા એવરેજ બરાબર u મેક્સિમમ ડિવાઇડ બાય 2 ખ્યાલ આવી ગયો આના પરથી એનો આલેખ કેટલો આવશે એ આપણે જોઈએ ચાલો ભાઈ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જામાં કોઈને કઈ ડાઉટ છે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જામાં કોઈ ડાઉટ ઓકે આઈ હોપ કે ચાલો ભાઈ કોઈ ડાઉટ નથી વધારે સમય નહીં લેતા એમ પણ તમારે લેક્ચર જોતો હોય તૈયારી છે તો ભાઈ જો મને ગતિ ઊર્જાનું સૂત્ર શું મળ્યું મારે કુલ ઉર્જા જોઈએ છે એટલે કે યાંત્રિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું લખાય ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બંનેનો સરવાળો કરીએ તો ભાઈ જો આ તો અચળ 1/2 k² / 1/2 k² સમય પર આધારિત કોઈ વિધેય નથી એટલે કે કુલ ઉર્જા હંમેશા કેવી રહેશે અચળ
એવરે છે અચળ કેમ કારણ કે નથી સમયનું વિધેય નથી આવતે જે બદલાતી તો કોણ બદલાય ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બદલાશે હવે આ અચળ રહેવાનો મતલબ શું થાય કે ભાઈ જેટલી ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બરોબર રહેતા અહીંયા તો સરવાળો જ છે કે ધારો કે આ શરૂઆતમાં 10 હોય અને આ 5 છે સરવાળો કેટલો થઈ ગયો 15 કુલ ઉર્જા 15 હવે આ ઘટીને 8 થાય તો સામે આમાં 2 નો વધારો થાય એટલે 7 થાય તો 8 ને 7 પછી 15 બરાબર ધારો કે આ 7 હોય તો આ શું થશે 8 થશે આ શું થાય છે કે ભાઈ જેટલી ગતિ ઉર્જા રૂપાંતર પામે સ્થિતિ ઉર્જામાં થાય તો સરવાળો એનો અચળ રહેશે તો આ એ દર્શાવે છે કે ભાઈ કુલ ઉર્જા કેવી હોય અચળ તો હવે આપણે એનો આલેખ દોરીએ હું સૌથી પહેલા દર્શાવું કુલ ઉર્જા તો કુલ ઉર્જા જે છે 1/2 કે એસ રચન છે સમય સાથે બદલાતી નથી અને આ રીતે આવશે આ કુલ ઉર્જા નો આલેખ ઈ ઓકે આ સ્થાન છે x 0 આ સ્થાન x + a આ સ્થાન છે x - a ઓકે ઓકે હવે ગતિ ઉર્જા જે છે આની અંદર શું આવે વેગ આવે વેગ મહત્તમ ક્યારે હોવો જ્યારે x 0 એટલે કે અહીંયા વેગ હશે મહત્તમ અને બંને મહત્તમ સ્થાનાંતર એટલે કે કંપો વિસ્તારે વેગ કેવો હોય શૂન્ય આપણે લખેલું હતું એટલે કે અહીંયા પોઈન્ટ મળશે તો હવે આ ત્રણેયને જોડતું બિંદુ ઓકે આ આલેખ કોનો થઈ ગયો k = 1/2 a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t + 5 એ જ રીતે હવે સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સ્થિતિ ઉર્જા x 0 એ આ મહત્તમ હોય તો આ 0 હોવાની અને એ પાસે મહત્તમ થાય આલે કોનો થઈ ગયો u 1/2 k x સ્ક્વેર ઓકે ધારો કે આપણે આ બિંદુની વાત કરતા હોય તો આપણી સ્થિતિ ઉર્જા હશે તો ભાઈ આટલી ગતિ ઉર્જા હોય એટલે આટલી વત્તા આટલી થઈ એટલે આટલું થઈ ગયું તો ભાઈ આ બિંદુ મળશે એટલે કુલ ઉર્જા આપણને શું મળે અચળ ખ્યાલ આવી ગયો તો આ રીતે આપણે આલેખ પણ દોરી શકીએ ભાઈ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં સ્થિતિ ઉર્જાનો ગતિ ઉર્જામાં રૂપાંતર કેવી રીતે થાય છે કાલે આપણે જોઈશું કે આ બંને બિંદુઓ જે છેદે છે તો એના માટે કે x મળશે તો x ની કિંમત કેટલી અને કયા સમયે કઈ કઈ વસ્તુ જોઈશું કે આ બંને બિંદુ કે જ્યાં શું હશે છેદવાનો મતલબ શું થાય કે ભાઈ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા બંને આટલી છે એટલે કે સરખી તો જે બિંદુ એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સરખી છે દોલિત ગતિની અંદર એના માટેનો આપણે સ્થાન એટલે કે x અને એના માટેનો સમય છે ભાઈ કયા સમયે એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સરખી હોય એ આપણે કાલે મેળવીશું ચલો તો ભાઈ આજનો પ્રોગ્રામ આપણે અહીંયા હવે સ્ટોપ કરીએ છીએ કાલે સવારે ફરીથી દોલનો લેક્ચર નંબર 3 ફિઝિક્સ બાય મિસ્ટર જેટી સર ફોર મોડ્યુલસ ક્લાસીસ જે ડબલ ઇ ની અંદર આપણે કાલે આગળ જોઈશું અને એને લગતા કાલે આપણે આ જે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા છે એને લગતા કેવા ક્વેશ્ચન જે ડબલ ઇ ની માં પૂછાય એ આપણે કાલે જોઈશું ચલો થેન્ક યુ